દાંતીવાડાના જાત સીપુ નદી કિનારે આવેલા 50થી વધુ રહેણાંક ઘરોમાં 40 વર્ષે વીજળી અને પાણીની સુવિધા મળી, જેના કારણે સ્થાનિકોમાં ખુશી છવાઈ ગઈ હતી. બનાસકાંઠાના જાત સીપુ નદી કિનારે રહેતા રબારી અને આદિવાસી સમાજના 50થી વધુ રહેણાંક મકાનોમાં રહેતા લોકોએ છેલ્લા 40 વર્ષથી અંધારપટમાં જીવન વિતાવ્યું હતું, પરંતુ જાત ગ્રામ પંચાયતના ઉત્સાહી અને યુવા સરપંચ પુત્ર ભરતભાઈ રાજગોર દ્વારા પાંથાવાડા વિદ્યુત બોર્ડ કચેરીએ જઈ વારંવાર રજૂઆતના અંતે નદી કિનારે વસેલા રહેણાંક મકાનોમાં 33 વીજ કનેક્શન આપવામાં આવ્યા હતા. સાથે જ પીવાના પાણીનું ટાંકું, પશુઓ માટે હવાડો જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે સીપુ નદી કિનારે છેલ્લા 40 વર્ષથી અમારા રહેણાંક મકાનમાં રહીએ છીએ, પરંતુ આધુનિક યુગમાં પણ અમે 40 વર્ષની વીજળી પાણી જેવી સુવિધાઓથી વંચિત હતા. અમારા આ વિસ્તારમાં 50 થી 70 બાળકો ઘરે અંધારપટમાં ભારે મુશ્કેલી વેઠીને અભ્યાસ કરતા હતા, તેમજ પરિવારજનો વીજળીના અભાવે નદી કિનારે મચ્છરજન્ય રોગોના ભોગ બનતા હતા. વીજ વગર ઉનાળો બીમાર વ્યક્તિ માટે અસહ્ય બની ગયો હતો. ત્યારે જાત ગામ પંચાયતના શિક્ષિત સરપંચ પુત્રની રજૂઆતના પગલે વિસ્તારને વીજ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવતા સ્થાનિકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. 40 વર્ષથી હા, કોઈ લાટો કે કોઈ પોણીરો કે કોઈ સવડ હતો નહોતો. હવે આવે કોઈક સરપંચ કોઈક કર્યું, તીન દાદરી હે લાઈટ બરાબર પૂરી હાલતથી એનો બાળકો કેમ કરતો ભ્રામમાં. અમારું એક જાત ગામમાં સીપુ નદીના કિનારે એકલું પર્વ આવેલું છે, જેનું હાલ અમે કોઈ નામ છે નહીં. એ પરા ઉપર લગભગ 50 ઘર છે, એમાં 25 ઘર છે પેલા માજી રાણાના અને 25-27 ઘર છે દેસાઈઓના. આ લોકોને 40-45 વર્ષથી અહીંયા આપણે વસવાટ કરે છે, પણ કોઈ બી પેલા કારણ હોય આ લોકોને પેલી લાઇટની સુવિધા આજ સુધી ઉપલબ્ધ થઈ નથી. હું જીત્યા પછી એવું નક્કી કર્યું દઢ મડુમલથી કે આ લોકોને આપણે લાઇટ કોઈ બી હિસાબે અપાવવી. 1.5 વર્ષ તો મારો પ્રયત્ન આજે આપણે 2 દિવસ પહેલાં પણ સંપૂર્ણપણે સક્સેસ થયો છે અને લોકોને પેલા ઘરે પેલી લાઇટો મળી છે. એટલે બેન દીકરીઓને બહુ પેલા આશીર્વાદ છે. નાના નાના ભૂલકાઓ જે સ્કૂલે પેલા ભણતા હતા એ લોકોને સ્કૂલના ટ્યુશન કરવામાં લેશન કરવામાં બહુ મોટી પેલી તકલીફો પડતી હતી. જે બેન પેલી હોય પેલી આપણે પેલી ડિલિવરીમાં હોય એમને છોકરાઓ આપણે અંદર કઈ રીતે ઊંઘી રહે, મચ્છરો ખાઈ જાય, પંખા વગેરે આધુનિક પેલા યુગમાં પેલા કઈ રીતે ચાલે, તો એના આપણે અથક પ્રયત્નો અને પેલા વિદ્યુત બોર્ડના સાહેબશ્રીઓનો મારા ઉપર ખૂબ સારો એવો પેલો પ્રતિભાવ રહ્યો અને એ લોકોના સાથ સપોર્ટથી આજે આ કાર્ય હું પૂર્ણ પેલો કરી શક્યો છું. શું તકલીફ હતી અહીંયા? શું તકલીફ સાહેબ? પોણીની તકલીફ, લાઇટની તકલીફ, સબવોનોરી તકલીફ હતી. છોકરા બનવારી બીજે બાપડા મચ્છર ખાય છોકરાને. આ તીન દાડોથી સરપંચે ઓધાર કર્યો, તે લાઇટ આવી.